तो अरवली जिल्लामां हवामान विभागे ऑरेंज एलर्ट जाहेर कर्युं छे। आग ओकती गरमीना कारणे शाळा कॉलेजोमां उनाळु वेकेशन जाहेर करावुं छे। सरकार पोषणयुक्त आहारना 300 दिवसना लक्ष्यांकने पूर्ण करवा माटे धोम दखता तापमां बाळकोने आंगणवाड़ीमां बोलावे छे। अरवलीना मोडासा मालपुर रोड पर आवेली आंगणवाड़ीमां न्यू सिटी नी टीम पहोंची हती। धोम दखता ताप वच्चे बाळको मकानमां बेसी रह्या हता, जे बाळकोना आरोग्य सामे गंभीर सवालो उभा थया छे। अरवली में एक तरफ ऑरेंज एलर्ट है, त्यारे न्यू सिटी गुजराती आ तमाम सवालों पूछी रहू छे। एक तरफ ऑरेंज एलर्ट है, आकरी गर्मी छे, ताप छे, अने बीजी तरफ बाळकोने बोलावाय छे। लक्ष्यांक पूर्ण करवा माटे तापमां बाळकोने भणावामां आवे छे। शुं आ बाळको साथे अत्याचार नथी? आ जे दृश्यो छे તે ઘણું ખરું કહી જાય છે કે તમને જો લક્ષ્યાંક આપવામાં આવે છે તો તેનો ભોગ બાળકો કેમ બને? આ ધોમ ધખતા તાપમાં બાળકોને કેમ બોલાવવામાં આવે છે? જિલ્લામાં આગામી 4 દિવસ માટે ઓરેન્જ એલર્ટ છે, એટલે કે ગરમીનો પ્રકોપ એ હદે છે કે લોકો પરેશાન છે। એક તરફ શાળા કોલેજોમાં તો વેકેશન છે, બાળકો પોતાના ઘરે છે, વિદ્યાર્થીઓ ઘરે છે। આ સંજોગોમાં નાના ભૂલકાઓને તંત્ર ભૂલી ગયું છે। આંગણવાડીના બાળકો આપ જોઈ શકો છો, પ્રકાર મોડાસા શહેરમાં આ તમામ રાજ્યની જે 52,000 આંગણવાડીઓ હાલ ચાલુ છે, કાર્યરત છે, અને આપ જોઈ શકો છો પ્રકારે કે અંદર બાળકો છે, આંગણવાડી બાળકો આવ્યા છે, અને હાલ તેમનો જે એક લક્ષ્યાંક આપવામાં આવ્યો છે કે 300 દિવસ માટે આરોગ્યપ્રદ જે આહાર મળી રહે તેવો લક્ષ્યાંક છે, એ લખવા પણ આવ્યું છે। તંદુરસ્તીનું વચન એવું લખવામાં પણ આવ્યું છે, પરંતુ અંદરના દ્રશ્યો તમને બતાવી દઈશ કે ધોમ દખતા તાતા 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 તપી રહ્યા છે। આ મોત છે। અમદાવાદમાં ગરમીથી બચવા નવો નુસ્ખો, ટ્રાફિક સિગ્નલ પર લગાવાઈ ગ્રીન નેટ। સિગ્નલ પર નેટ લગાવાતા વાહન ચાલકોને આંશિક રાહત મળશે। ડીજીપી અને એસીપીના માર્ગદર્શન હેઠળ કરાઈ પ્રશંસનીય વ્યવસ્થા। અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને સલામ। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ન્યૂ સિટી ગુજરાતીએ કરી રિયાલિટી ચેક। ધૂમ તડકામાં પણ પોતાની ફરજ નિભાવતા દેખાયા ટ્રાફિક પોલીસ જવાન। મહેસાણામાં પણ કાળઝાળ ગરમીના કારણે દૂધનું ઉત્પાદન ઘટ્યું। ન્યૂ સિટી ગુજરાતીની ટીમે ઊંઝા તાલુકાના વણાગલા ગામે કર્યું રિયાલિટી ચેક। ગરમી વધવાથી દૂધ ઉત્પાદનમાં 30-50% સુધીનો ઘટાડો નોંધાયો। દૂધ ઉત્પાદનમાં ઘટાડાની સીધી અસર પશુપાલકોની આવક પર પડી। વણાગલા ગામે ઉનાળામાં 3,300 લીટર દૂધની આવક નોંધાઈ। શિયાળામાં દૂધ ઉત્પાદન મંડળીની 4,800-5,000 લીટર દૂધની હતી આવક। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સાબર ડેરીમાં પણ દૂધ ઉત્પાદન ઘટ્યું। ભારે ગરમીના કારણે પશુ દીઠ 1-1.5 લીટર દૂધની આવકમાં ઘટાડો થયો। સરેરાશ 100-150 લીટર દૂધનો ઘટાડો નોંધાયો। ગરમીમાં પશુઓ નથી આપી શકતા ફેટવાળું દૂધ। અસહ્ય ગરમીમાં પશુપાલકો પશુઓની રાખી રહ્યા છે વિશેષ કાળજી। પશુઓ માટે પાણીના ફુવારા મુકાયા, દિવસમાં 3-4 વખત પશુઓને નવડાવાય છે। પશુઓને ઠંડક મળે તે માટે પશુપાલકો કરી રહ્યા છે ખાસ વ્યવસ્થા। દ્વારકા જિલ્લામાં પણ દૂધ ઉત્પાદનમાં 25% જેટલો ઘટાડો નોંધાયો। ગરમીના કારણે પશુઓમાં ઘાસચારો આગળ રોપવાની ક્ષમતા થઈ જાય છે ઓછી, અને જેની અસર દૂધ ઉપર પડે છે। તો પંચમહાલમાં પણ દૂધ મંડળીઓમાં દૂધની આવક ઘટી। 1200 લીટર દૂધની જગ્યાએ હાલ નોંધાઈ રહી 800 લીટર દૂધની આવક। ગરમીમાં પશુઓ બીમાર ન પડે તે માટે વિશેષ કાળજી લેવા પશુ ચિકિત્સકોએ આપી સલાહ। આણંદની પાળા દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું। ગત 2 મહિનાની તુલનાએ આ મહિને ઘણું ઓછું ઉત્પાદન નોંધાયું। માર્ચ મહિનામાં 1,00,000 લીટર દૂધની આવક હતી, જ્યારે ચાલુ મહિનામાં અત્યાર સુધી 70,000 લીટર દૂધની નોંધાઈ છે આવક। અમદાવાદમાં ટ્યુશન ક્લાસ સંચાલકોનો નિર્ણય, બપોરે 12-4 ટ્યુશન ક્લાસ બંધ રહેશે। હીટવેવની અસરના કારણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો। સવારે અને સાંજના સમયે ક્લાસીસ ચલાવવા કરાયો નિર્ણય। બનાસકાંઠામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ જોવા મળ્યો। શ્રમિકો 12-4 દરમિયાન કામ કરતા નજરે પડ્યા। બપોરના સમયે પણ મલાણા ગામ નજીક સ્કૂલના કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલુ રહી। હીટવેવમાં શ્રમિકો પાસે બપોરે કામ ન કરવાનો આદેશ। સુરતના મેયરે ક્રેડાઈના અધ્યક્ષ અને પ્રમુખને લખ્યો પત્ર। હીટવેવના પગલે શ્રમિકોને 1-4 કામ ન કરાવવા માટે અપીલ। શ્રમિકોના હિતને ધ્યાનમાં રાખવા કરી અપીલ। સામાન્ય લોકોને પણ તકેદારી રાખવા માટે કરાઈ અપીલ।
अमदावाद में भारे गर्मी पगले कोर्पोरेशन नवतर प्रयोग। शहर भारे ट्राफिक वाला चार रस्ता पर ग्रीन नेट लगावी। नागरिकों ने गर्मी की आंशिक राहत मिले तेवा हेतु की ग्रीन नेट लगावाई। आ तरफ गर्मी थी धरतीपुत्रों की स्थिति कफोड़ी बनी। गर्मी थी वावेलो पाक पण बळी गयो। पशुओं माटे वावेलो घासचारो पण बळी गयो। आणंदना तारापुर में खेतर में पाक बळी जता खेडूतोने पड़िया पर पाटी जेवी स्थिति। वलसाड जिला में थोड़ा दिवस पहला पड़ेला कमोसमी वरसाद थी खेडूतोने व्यापक नुकसान। बागायत विभागे छ टीमों बनावी करी सर्वे। 99 खेडूतोने 110 लाख थी पण वधुनुं नुकसान थयानो रिपोर्ट जाहेर करायो। तो द्वारका में गर्मी थी उनाळु पाक ने पहुंच्यु नुकसान। रींगण गुवाड़ सहित शाकभाजी पाक ने नुकसान पहुंच्यु। पियत में अपूरतु पानी और अंग दचाड़ती गर्मी कारण मगफड़ी पाक सुकायो। वधु गर्मी कारण करेला पाक सुकायो। आ तरफ धोराजी में गर्मी कारण खेती में भारे नुकसान ने भीती। टीटी करेला सहित शाकभाजी पाक में मोटु नुकसान पहुंच्यु। वीघे 30-40 हजार नो खर्च माथे पड़े थी स्थिति सर्जाता खेडूतों की स्थिति दयनीय बनी। आखरी गर्मी में वीज काप ने लेने शक्तिशीनु ट्वीट। तेमणे टांक्यू के हीटवेव नो प्रकोप छे त्यारे ग्राम्य विस्तार में वीज काप ओछा वोल्टेज की फरियादो छे। सरकार ने विनंती छे कि हीटवेव की आगाही सुधी विद्युत विभाग ग्राम्य विस्तारों में वीज काप न राखे। मेहसणा धनाली गाम में माखीओ नो त्रास छेल्ला घणा दिवसोथी गाम में वध्यो छे। माखीओ नो त्रास माखीओ वधता लोकोनुं रोजिंदु जीवन पण मुश्किल बन्यु। वधती माखीओथी स्थानिको में रोगचाळानी भीति। नकली नोटो खरीदनार वधु एक आरोपी ने दबोच्यो। एसओजीए आरोपी पासे थी मळी 2.9 लाख की नकली नोटो नो जत्थो। अरवली में कथित नकली सरकारी कचेरी मामले तपासनो दमदमाट। अरवली डीडीओए तपासनी कमिटी की रचना करी। जप्त करायेला साहित्य की हवे तपास कराशे। तपास कमिटी अहेवाल तैयार करी उच्च कक्षाए मोकलशे। वडोदरा की एमएस यूनिवर्सिटी में अनामत मामले विद्यार्थियों विरोध मामले कार्यवाही। यूनिवर्सिटी विजिलेंस ऑफिसरे एनएसयूआई त्रण विद्यार्थियों सामे पुलिस फरियाद पर नोंधावी। यूनिवर्सिटी सत्ताधीशों विद्यार्थियों ने सस्पेंड करवानी पण करी रह्या छे विचारणा। सूरत में डिंडोली पुलिस ने हत्याराओं की शान ठिकाने लावी। 28 वर्षीय युवक की हत्या केस आरोपियों काढ़ू सरघस। शहर में आरोपियों सरघस काढ़ी लोग समक्ष माफी मंगावी। तकरार की अदालत में आरोपीए की युवक की हत्या। गोधरा में नीट परीक्षा चोरी कौभाड प्रकरण में नवा खुलासा। वडोदरा परशुराम रॉय तुषार भट्ट ने विद्यार्थी लिस्ट आप घटस्फोट थो। दरेक विद्यार्थी दीठ 10 लाख सौदो थो चौंकावनारो खुलासो। अमदावाद में आवकवेरा दरोड़ा में मब्यो दारू जत्थो। माधव खुरा ग्रुप पर आईडी की तपास। तपास में ग्रुप डायरेक्टर घरे थी बीयर 16 और दारू ने 26 बॉटलो मिली आई। पास परमिट करता दारू हो फरियाद नोधाई। सूरत शहर में बॉम्बे मार्केट विस्तार में हत्या। नशा की हालत में 2 शख्सों झगड़ो। हत्या में परिणम्यू 40 वर्षीय देवासीस नामना व्यक्ति की हत्या कराई। क्राइम ब्रांचे घटनास्थले पहुंची और तपास हाथ धरी। नवसारी में चीखली कलियारी गामे तस्करों त्राटक्या। तस्करों 7 थी वधु दुकान ताड़ा तोड़िया। रोकड़ रूपिया ने मालसामान साथ साथ सीसीटीवी डीवीआर पर लई गया तस्करों। पुलिस तस्करों ने झड़पा तपास हाथ धरी। वडोदरा में पुलिस की जाण बहार ज एसएमसी त्राटकी। सावली वांकानेर गामे जुगारधाम पर एसएमसी दरोड़ा। दरोड़ा दरमियान 7 लाख मुद्दा माल जप्त करायो। नवजुगारियों ने पकड़ी भादरवा पुलिस से हवाले करायो। जूनागढ़ मेंदरडा में सरकारी अनाजनो गैरकायदे जत्थो झड़पायो। घऊं चोखा और चना 600 कट्टा मळ्या। मेंदरडा में 4 दुकानों सील कराई। गीर सोमनाथ जिला वहीवटतंत्र और पुरवठा विभागे करी कार्यवाही। तो राजकोट में आरएमसी फूड विभाग नव मोटो निर्णय। जेमा पटेल महिला गृह उद्योग यूनिट ने करायु सील। 20,000 किलो जेटला काचा पपैया अखाद्य जत्थो मिली आव्यो। आरएमसी नवो आदेश न थाय त्यां सुधी यूनिट सील करी। सूरत में टैंकरों में केमिकल चोरी करने कौभाड झड़पायु। एसएमसी की टीमें रेड पाड़ता 3 आरोपीओ झड़पाया। घटनास्थले की कुल 1 लाख की वधु मुद्दा माल जप्त करायो। सूरत में बारडोली नगर मुख्य मार्ग पर पार्क करेली कार कांच तोड़ी चोरी थी। परिवार नवसारी थी खरीदी करवा आव्यो हतो। सूरत सोना चांदी दाकीना रोकड़ सहित कुल 65 हजार की थी चोरी। राजकोट शहर की 65 हॉस्पिटलों में तंत्र चेकिंग। गर्भ परीक्षण की आशंकाए आरोग्य विभाग एलर्ट। जिला कोर्पोरेशन आरोग्य विभागे तपास साधरी। 13 जिली टीमों अलग अलग हॉस्पिटल में करी तपास।